બાળકો આજનો આપણો વિષય છે ગુજરાત. તો આપણે ગુજરાતીની અંદર હવે આપણે પુનરાવર્તન જોઈશું. તો રિવિઝનની અંદર આપણે અત્યાર સુધીમાં જે ભણી ગયા એને આપણે તાજું કરી લઈએ. તો સૌથી પહેલા બાળકો આપણે સ્વર અને મૂળાક્ષરો જોઈશું. તો મૂળાક્ષરો મેં તમને શીખવ્યું હતું કે ગુજરાતી જે મૂળાક્ષરો છે ગુજરાતી ભાષા, તો કેટલા મૂળાક્ષરો છે? 34. તો આ રીતે પણ તમે ભણી શકો અને ક ખ ગ ઘ ચ છ
Thank you.
જેમકે અ આ ઈ ઈ ઉ આ ઉ છે એ બારાક્ષરીમાં નહીં આવે. આમ સ્વરો છે એ તેર છે, પણ જ્યારે આપણે બારાક્ષરી બનાવીએ છીએ ત્યારે ઋનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ બધા સ્વરોને ઉપયોગમાં લેવામાં આવે છે એટલે બાર અક્ષર બને છે. તો અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઉ ઔ અમ અહ એવી રીતે અની જગ્યાએ આપણે કોઈ પણ મૂળાક્ષર લઈએ. માની લો કે આપણે અની જગ્યાએ દ લઈએ છીએ તો કેવી રીતે થાય? દ દા દી દી દુ દુ તે દઈ દો દ દમ અને દમ. જ્યારે આ બે વાર ઈ અને ઈ ઉ અને ઉ એ આવશે ત્યારે તમારે મૂળાક્ષરો અને સ્વરો વિશે શીખ્યા. તો આ બધા મૂળાક્ષરો તમને આમ તો આવડતા જ હશે, છતાં આપણે આજે પુનરાવર્તનના વિડીયોમાં એ બધું ફરીથી આપણે પુનરાવર્તન રિપીટ કર્યું. તો આ સાથે આપણે ગુજરાતીનો જે પુનરાવર્તનનો વિડીયો છે એ પૂર્ણ કરીએ છીએ અને વધુ આપણે હવે આવતા વિડીયો